અમદાવાદમાં એક ગોઝારી ઘટના નોંધાઈ. 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તેમ છતાં આના ઓફિશિયલ સીસીટીવી ફૂટેજ બહાર નથી આવ્યા. કારણ શું? સીસીટીવી ચાલતા જ નહોતા, બંધ હતા. અમદાવાદમાં વરસાદ પડ્યો, ઠેર ઠેર પાણી ભરાયા, પરંતુ વોટર સપ્લાય કમિટીના ચેરમેન છે ક્યાં ગાયબ છે? ક્યાં ગયા છે આ સાહેબ? એક અજીબ વાત છે, સચિવાલયનું કેન્ટીન છે ને, એનું પીએનજી કનેક્શન કાપવાની નોટિસ મળી છે. કેમ? આવી ઘણી બધી વાતો છે જે તમારે જાણવી જોઈએ, એટલા માટે થઈને સોમવારના સ્પેશિયલ શો દિવસ રાત ગુજરાતમાં આપણે જાણીશું આવી અવનવી વાતો. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, હું છું મહેશ રાજગોર. પ્રજ્ઞેશ પટેલ ગોતા નામ બહુ વિવાદોમાં છે અને હોવું પણ જોઈએ, કારણ કે એણે અને એના પુત્રએ જે કૃત્ય કર્યું છે ક્યારેય માફીના લાયક છે જ નહીં. પ્રજ્ઞેશ પટેલ સામે કેટલાય કેસો નોંધાયેલા છે, રેપનો પણ કેસ છે. એટલા માટે થઈને લોકોમાં એક સંદેહ હતો કે આ જે દીકરો છે, અબજોપતિ બાપનો દીકરો છે, એટલા માટે થઈને એને બચાવી તો નહીં લેવામાં આવે ને. પરંતુ આ સંદેહ વધારે ગાઢ બન્યો જ્યારે પ્રજ્ઞેશ પટેલના ભાજપના નેતાઓ સાથેના અલગ અલગ રેલીના ફોટોઝ બહાર આવ્યા. ભાજપને હવે ચિંતા થઈ છે. ચિંતા એની નથી કે એક્સિડેન્ટમાં શું થશે કે શું નહીં થાય, ચિંતા એની છે કે આવા ફોટોઝ વાયરલ કોણે કર્યા છે. છેલ્લા ઘણા સમયથી આવા ઘણા બધા ફોટો સોશિયલ મીડિયામાં લીક થઈ રહ્યા છે, જેના લીધે તેને પાર્ટીની છબી ખડાઈ રહી છે. એટલે અમને ચિંતા બેસી છે કે આ ફોટો આવે ક્યાંથી. અમદાવાદ શહેર કેવું છે? સ્માર્ટ સિટી છે ને. સ્માર્ટ સિટી કઈ રીતે છે? અહીંયા આગળ પાણી ભરાય છે, અહીંયા કેટલાય વિસ્તારો એવા છે જ્યાં આજે પીવાનું પાણી નથી મળતું, અહીંયા આગળ સીસીટીવી જે આજકાલના સ્માર્ટ સિટીની મેઇન જરૂરિયાત હોય એ કામ નથી કરતા, એનું સમારકામ નથી થઈ રહ્યું. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, પરંતુ બધા શોભાના ગાંઠિયા જેવા છે. કારણ, ભૂતપૂર્વ કમિશનર મુકેશકુમારે જે સ્માર્ટ સિટી હેઠળ અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા નંખાવ્યા હતા, એનું જે સમારકામનો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પૂરો થઈ ગયો. એ કોન્ટ્રાક્ટ પછી રિન્યુ નહોતો થયો, એટલા માટે થઈને આવી ઘણી બધી ફૂટેજો આપણને નથી મળી રહી. અને એટલા માટે અમુક લોકો સંદેહ ઉભો થયો છે કે શું ખરેખર આમને આપણે સજા કરાવી શકીશું ખરી. વિશ્મય શાહનો કેસ તમને યાદ છે? આ કિસ્સામાં પણ કઈક આવું થયું હતું, માત્ર 5 વર્ષની સજા પડી તેને. 9 લોકોના ભોગ લીધા છે, તેમ છતાં ઘણા લોકો સંદેહ કરી રહ્યા છે. કારણ શું છે? કારણ એવું છે કે માની લો કે રાત્રે અકસ્માત થયો હતો, તો કેમ 8-9 કલાક લેવામાં આવ્યા બ્લડ સેમ્પલ માટે થઈને? એના સિવાય એમણે જે નાટક કર્યા, તમને બધાને ખબર છે, સિમ્સ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, ત્યાં જઈને ત્યાં આગળ 4-5 કલાક બગાડ્યા, મને માથું દુખે છે આવું કરે છે. એના સિવાય એક વિડીયો પણ બહાર આવ્યો હતો જ્યાં પ્રજ્ઞેશ પટેલ આરોપી હતો, તેમ છતાં પોલીસ સ્ટેશનની અંદર પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો. ખાલી પોતાની જાતને વિચાર કરો તમે, કે તમે આવી રીતે કોઈ પણ નાના મોટા કેસમાં પણ ગયા હોય તો શું તમને પોલીસ આવી રીતે ખુશી આપશે, કે પછી આમ તમને પગ ઉપર પગ ચડાવીને બેઠા રહેવા દેશે? યાદ રાખજો, સવારે પ્રજ્ઞેશ પટેલ મીડિયાને આમ સંબોધતો હતો, કહેતો હતો મારા દીકરાનો બહુ વાંક નથી, એના મિત્રો સારા છે, કોઈ વ્યસન નથી કરતો, આવી ઘણી બધી વાતો એણે કહી હતી. મીડિયાની અંદર એણે ઘણા બધા નિવેદનો આપ્યા હતા, એમના વકીલે પણ આપ્યા હતા. ત્યારબાદ પોલીસે એક્શન લીધી હતી. તરત જ જે પોલીસ દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં નહોતી આવી. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, હાલમાં અમદાવાદની અંદર પ્યોર ફૂલ ટાઈમ કમિશનર કોઈ જ નથી. અત્યારે જે પણ છે ઇન્ચાર્જ કમિશનર છે, એટલે અમદાવાદ શહેર પોતે પણ પોતાના મુખ્ય કમિશનરની વાટ જોઈ રહ્યું છે. અમદાવાદમાં 3 કલાક વરસાદ પડ્યો, 3 કલાકની અંદર બધા રસ્તાઓ ભરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં આગળ ખાડા પડ્યા છે, જ્યાં જુઓ ત્યાં આગળ ભૂવા પડ્યા છે. અમદાવાદના બહુ ઓછા રસ્તાઓ એવા હશે કે જ્યાં આગળ એક ખાડો તમને નહીં જોવા મળે. કદાચ એટલા માટે થઈને જ જે આપણા અમદાવાદની અંદર વોટર સપ્લાય કમિટીના ચેરમેન જે વિદેશ પ્રવાસ માણી રહ્યા છે, અમને એવું લાગે છે કે વિદેશમાં જ મજા છે, આપણે અહીંયા આગળ કંઈક નવું શીખીએ. અમદાવાદ વિશે ક્યારે તમે ચિંતા કરશો? બોપલમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો, એરપોર્ટની અંદર તમે શું હાલત થઈ એ બધાએ જોઈ છે, અને જેટલા પણ લોકો પોતાના ઘરે ઓફિસથી જતા હતા એ તમામે પોતાની હાલત જોઈ છે. પણ ચેરમેન સાહેબ તો ક્યાં છે? એ તો પહોંચે વિદેશમાં મજા કરે છે. ગાંધીનગર વિધાનસભામાં જે કેન્ટીન આવેલી છે એનું પીએનજીનું કનેક્શન કાપવા માટેની નોટિસ આવી છે. કારણ શું છે? આ કેન્ટીનને ઘણી વાર કહેવામાં આવ્યું હતું કે તમારું જે 2.67 લાખનું જે બિલ છે તમે ચૂકવી દો, પણ ના ચૂકવ્યું, એટલા માટે નોટિસ આપી દીધી છે કે જો તમે બિલ નહીં ચૂકવો તો અમે તમારું કનેક્શન કાપી દઈશું. પછી નેતાજીને ગરમ ગરમ નાસ્તો અને ગરમા ગરમ ચા કઈ રીતે મળશે? આની પહેલાં પણ ઘણી બધી ફરિયાદો ઉઠી હતી કે જે ક્વોલિટી મળે છે નાસ્તાની સારી નથી હોતી. પણ આ બધી ફરિયાદો કરતી વખતે કે આ બિલો આવે ત્યારે એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે કે કોઈ વાર કોઈ ખેડૂતનું કોઈ ગરીબનું 500 રૂપિયાનું બિલ બાકી રહી જાય છે, તો આ જે અધિકારીઓ છે મોટા સાહેબ થઈને એમના ઘરે દોડી જતા હોય છે અને તરત એમને કનેક્શન કાપી દેતા હોય છે. એના સિવાય જે ગરીબોને રેશન મળે છે, એના સિવાય અલગ અલગ જગ્યાએ જે ખોરાક મળે છે જે સરકાર તરફથી આપવામાં આવે છે, આની ક્વોલિટી કેવી હોય છે? મધ્યાહન ભોજન વિશે આપણે બહુ વાતો કરીએ છીએ, એની ક્વોલિટી કેવી હોય છે આપણે બધા જાણીએ છીએ. જેટલી ચર્ચા વિધાનસભાની થાય છે ને, જો એટલી જ ચર્ચા સામાન્ય માણસની થવા લાગી ને, તો એ દિવસે આપણું ગુજરાત કંઈક અલગ જ હશે. મહેસાણાની અંદર કિરીટ પટેલનો આગભાર કેસ થયો, એના પછી ત્યાંના જે SP છે અચલ ત્યાગી, એમની સામે તપાસ કરવામાં આવી છે. એક કમિટી નક્કી કરવામાં આવી છે જેમની સામે તપાસ કરશે. એમના જે પુરોગામી હતા મનીષસિંહ, એમની સામે પણ આવી તપાસ ગોઠવાઈ હતી. ઘણા બધા કારણો હતા, પોલીસ જે અધિકારીઓ તેમની સાથે અમાનવીય વ્યવહાર, તો દારૂના બોટલોનો જથ્થો છે અને
જે કેસ હતો એને દફે દફે કરવાનો મામલો હતો. એના સિવાય કોરોના દરમિયાન જે ફૂડ બિલ છે એની અંદર ગોટાળો, આવા ઘણા બધા કેસો હતા. હવે કેસમાં શું થયું, કેટલાય પીએસઆઈ પીઆઈ કે પછી ડીવાયએસપી સામે કાર્યવાહી થઈ, પરંતુ આ જે અધિકારી છે જે યુપીએસસી દ્વારા ગુજરાત સરકારને મળેલા છે એમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી નથી થઈ. એટલા માટે કેટલા લોકોના મનમાં આ સંદેહ છે કે આ જે અધિકારી છે, આ જે આઈપીએસ અધિકારી છે એમની સામે શું ખરેખર કોઈ કાર્યવાહી થશે કે પછી આ બધું ફારસ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નાર હસન, તમને બધા નામ સાંભળ્યું છે. હવે એક વસ્તુ તમે નોટિસ કરજો, અમદાવાદમાં જે વિકાસ છે મોટે ભાગે તમને પશ્ચિમ બાજુ વધારા જોવા મળશે, પરંતુ એવું કહેવાય છે કે આ જે નવા કમિશનર છે એમની ઈચ્છા છે કે પૂર્વ બાજુ પણ વિકાસ થાય, પૂર્વના જે વિસ્તારો છે એના તરફ પણ વિકાસના જે અલગ અલગ કામો છે થાય, ને એટલા માટે કદાચ હવે એવું બની શકે છે કે અમદાવાદ પૂર્વ બાજુ પણ વિકસવાની શરૂઆત કરે. આપણે તો કહેવાય છે કે ભૂતકાળ કોઈને છોડતો નથી, પરંતુ હવે નવી કહેવત આપણે એવી રાખવી જોઈએ, સોશિયલ મીડિયા કોઈને નથી છોડતો. તમે બધાએ નોટિસ કરીએ છીએ કે ઘણા બધા કેસો એવા હોય છે જ્યારે કોઈ પણ જે નેતા હોય છે, ખાસ કરીને બીજેપીમાં વધારે જોવા મળી રહ્યું છે, જે અત્યારે અલગ અલગ મુદ્દાઓનો વિરોધ કરતા હોય, પણ અમુક લોકો જે છે એમના જૂના વિડીયોઝ ફોટો શોધી આવે. કોની જોડે? કેટલાય તમે આસારામ બાપુ સાથે ભાજપના નેતાઓના ફોટા જોયા હશે, આવા કેટલાય જૂના ફોટાઓ. હમણાં પ્રજ્ઞેશ પટેલનો કેસ તો લેટેસ્ટ છે, જે જૂના ફોટાઓ મળે છે એના લીધે થઈને લોચા થયા છે. નહીતર બીજેપી છે એ ડિજિટલ માર્કેટિંગમાં કે પછી સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતું હોય છે, પરંતુ આ વધારે એક્ટિવનેસ ક્યાંક બીજેપીને પણ નડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આના દ્વારા કામ કરવામાં આવે છે દર વર્ષે, એ છે આપણે તે જેટલી પણ સુએજ છે એની સફાઈ કરવામાં આવે અને બરાબર ચકાચક કરવામાં આવે જેથી વરસાદમાં પાણી ન ભરાય. પણ દર વર્ષે આ જ કહાની હોય છે કે એમાં પાણી ભરાય છે, ઘણી બધી વસ્તુઓ બીજી અંદર જાય છે એટલા માટે થઈને પાણી ભરાય છે. તંત્રનો 100% વાંક ન કહી શકાય, કારણ કે લોકો પણ જેમ તેમ કચરો ફેંકતા હોય છે. તેમ છતાં મૂળ વાત એ છે કે તંત્ર લગભગ એવું કહેવાય છે કે 7-8 કરોડ રૂપિયા દર વર્ષે નખાતા હોય છે, અને પૈસા જાય છે ક્યાં? એ ગટરમાં ક્યાંક ફસાઈ તો નથી જતા ને, જેના લીધે થઈને જે પાણી છે અંદર ના જઈ શકતું. થોડાક સમય પહેલાં સાંભળ્યું હતું, એક ફોક્સકોન કરીને કંપની હતી જેણે વેદાંતા ગ્રુપ જોડે MOU કર્યા હતા અને કહ્યું હતું કે અમે ગુજરાતની અંદર એક સેમી કન્ડક્ટર ચીપ બનાવવા માટેનો પ્લાન્ટ નાખીશું. પણ હમણાં સમાચાર આવ્યા કે ભાઈ ફોક્સકોને કહ્યું છે હવે અમે એકલા જ કામ કરીશું, અમે વેદાંતા જોડે કામ નહીં કરી શકીએ. હવે એટલા માટે થઈને આ વાત ખૂબ જ ચર્ચામાં આવી છે કે ગુજરાતની અંદર ફોક્સકોન, માઇક્રોન હવે કોણ? ચર્ચાઓ આવી ઘણી ચાલી રહી છે કે આવા ઘણા બધા પ્રોજેક્ટ્સ આવે, MOU થયા, સેલિબ્રેટ કરે આપણે, પણ પછી કાયમ. આશા રાખું છું કે તમને બધાને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો તમારે એક જ કામ કરવાનું છે, નીચે કમેન્ટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ એક જ જગ્યાએ, જેનું નામ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા.